છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કઠમાંડવા ગામની પ્રાથમિક શાળામાં ચાલુ વર્ગખંડમાં દારૂના નશામાં ધૂત એવો શિક્ષક આરામ ફરમાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. એક તરફ શાળાના વર્ગખંડમાં બાળકો પરીક્ષા આપી રહ્યા હતા તે વખતે દારૂના નશામાં ધૂત એવો શિક્ષક વિદ્યાર્થીની વચ્ચે જ આરામ ફરમાવી રહ્યો હતો. આ અંગે શાળાના અન્ય શિક્ષકો અને ગ્રામજનોએ વર્ગખંડમાં જઈ શિક્ષકને જગાડવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ શિક્ષક એટલો બધો દારૂના નશામાં હતો કે તેનાથી ઉઠી શકાતું પણ ન હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ શિક્ષક રાવજી વસાવા રોજ દારૂ પીને શાળામાં આવતો હતો. કેટલીક વખત તો વર્ગખંડમાં પણ પોટલી લાવી દારૂ પીતો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે રાજ્ય સરકારના દારૂબંધીના દાવાના પણ આ ઘટનાને લઈ ધજિયા ઉડી જવા પામ્યા છે. ઊંઘતા લાગ્યા, ઉઠાડવાની કોશિશ કરી, બધું બેર બેરે ઉઠાઈ. આ કઈ લગાવી હોય બધી પહેલે એવું થતું હતું સાહેબ, પણ પહેલેથી વચ્ચે થતે આવી રીતે એપ્લિકેશન થી એટલે બંધ થઈ ગયો હતો. આ શિક્ષક પછી નતા લેતા, પણ પાછું આ ચાલુ કરી દીધું. આ પીને આવે કે આપણે આજે જ આવ્યા હોય, બાળકનું આવું ભણતર બગડે બધું. શિક્ષણ બગડે બાળકોનું. સ્કૂલના ટાઈમે ટાઈમ ટુ ટાઈમ આવી ગયો મેં, કાલે શરદ પૂનમ હતી, રવિવાર હતો, રજા હતી. શનિવાર અને રવિવાર રજા હોય છે, શનિવારે હાફ ડે છે, આગળ છે. અને મને પોતાને ખરેખર આદત છે સાહેબ, મેં ડ્રિંક કરું છું. તો આગળ દિવસે શરદ પૂનમ હતી અને પછી મેં થોડું ડ્રિંક કરી દઉં છું ત્યાં આવ્યા અને તબિયત મારી બગડી ગઈ. એટલે કે અવારનવાર તબિયત બગડતી, શરીર સાથ નહીં આપતો મારો. દરરોજ તો ના આવે ને સર, કોઈ એવું તો. હા તો એમનો જવાબ લેલો ને સર, હા તો લઈ લો ને, પણ એમનો જવાબ લેવો ને સાહેબ. ગામવાળા આક્ષેપ કોઈ ના આપે, લગભગ તો ના જ આપે સાહેબ. એ મને કોઈ દિવસ જોયો જ નહીં હોય કે સાહેબ પીને આવ્યો છે, એવું મને કોઈ દિવસ જોયો જ નહીં હોય. હા મેડમ, મેં કમ્પ્લીટ વ્યવસ્થા કરીને આવીને તરત તરત વ્યવસ્થા કરી દીધી. પરીક્ષા છે બેટા, ગુજરાતીનું પેપર છે. ચાલો તમે બધા સાહેબ આવી ગયા, મેં કીધું થોડું ખબર છે મારું ગેરાશ નહીં તો બધી જોયું ને. આ ચાલે તરીકે મીડિયા દ્વારા અમારી ઓફિસમાં મને જાણ કરવામાં આવી, ચાલુ પરીક્ષાઓ ચાલી રહી છે અત્યારે. શિક્ષકની આ પરિસ્થિતિ જોઈ હું તાત્કાલિક સ્થળ પરિસ્થિતિને જાણ માટે હું અહીં આવ્યો છું. એમના નિવેદન લેવાની ચાલુ છે, એની સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરવી, એ શિક્ષકો વિરુદ્ધ શું કરવું, એ મેં મારા અધિકારી સાથે પરામર્શ કરી અને આગળની કાર્યવાહી અમે કરીશું. હા, થોડુંક ઘણું એવું લાગે છે, હાલતું ડોલતું. પણ હવે આગળ મારા આજુબાજુના જે અધિકારી નિર્ણય લેશે એ પ્રમાણે અમે આગળ કરીશું. હાલ તો અમે હું એને પેલી પરીક્ષા ચાલી રહી છે એટલે એને અનુસંધાનમાં મારે પહેલું બાળકોનું ધ્યાન રાખી અને આ કરવાનું છે અત્યારે. સાહેબ, બાળકોનું ધ્યાન રાખવાની તમે વાત પોતે કરી રહ્યા છે અને જે શિક્ષક છે, શિક્ષક બાજુના ઓરડાની અંદર સૂઈ ગયો હતો એવું પણ નજરમાં આવેલું છે. હા, તે એમને સ્વીકાર્યું છે કે હું મારી તબિયત નથી સારી આવું, તેવું મારી સામે નિવેદન કર્યું છે એને કે હું ઊંઘતો હતો, મારી તબિયત નથી સારી. હવે એની આગળની આપણે કાર્યવાહી કરીશું, અમે એને પૂછીશું, એને બોલાવીશું, મારા અધિકારીને ઉપરથી મેં નિવેદન આપીશ, જાણ કરીશ, પછી કરીએ છીએ આગળની કાર્યવાહી.